કથા સાંભળે એને શું કહેવાય? ભક્ત. તો ગોકર્ણ છે એ મહાન ભક્ત થયો. ધંધુકારી છે એ વેશ્યાના લપટમાં ફસાયો છે. ગોકર્ણ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. આત્મદેવ નામના બ્રાહ્મણ વૃદ્ધ થયા છે. ધંધુકારી મા બાપને મારે છે, પટકારે છે. આત્મદેવ નામના બ્રાહ્મણ કંટાળી ગયા છે. ગોકર્ણે આવી અને આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાવ્યા છે કે પિતાજી તમે હવે હરિદ્વાર છે અને દસમ સ્કંદનો પાઠ કરજો, ભગવાન મુક્ત કરશે. આત્મદેવ નામના બ્રાહ્મણ હરિદ્વાર ગયા છે, મોક્ષની પ્રાપ્તિ કરી છે. આ બાજુ એ ધુંધુલીને પણ ધુંધુકારી પરેશાન કરવા માંડ્યો. એક દિવસ સાંજના સમયે સર્પદંશ થયો અને મૃત્યુ થયું. આ બાજુ ધુંધુકારી અનેક જાતના ચોર્યા લંપટ કામ કરી અને વૈશ્યાઓને આપતો. એકવાર ક્યાંય કંઈ ન મળ્યું તો રાજાનો ખજાનો ચોરવાની ઈચ્છા થઈ, એમાં ચોરી કરી. અને વૈશ્યાઓ એ વિચાર્યું કે હવે જો રાજાના ખજાનામાં ચોરી થઈ છે એવી ખબર પડશે તો એ રાજા આપણને દંડ કરશે. એટલે ધુંધુકારીને એકવાર પૈકડો છે પકડી અને બધી વૈશ્યાઓ ભેરા કરી, મોઢું ખોલી એમાં એ અંગારા નાખ્યા, ગળા ચપ દીધી, અંગારા નાખ્યા, ખૂબ માર માર્યો અને આ રીતે એ ધુંધુકારીને માર્યું. એટલે ધુંધુકારી પ્રેત બન્યો અને ગોકર્ણનો ભક્ત બન્યો. ગોકર્ણ ફળિયામાં સુતા છે તે વાયુ રૂપે આ પ્રેત આવીને બોલ્યો છે. ગોકર્ણે પાણીને અંડી ચાટીએ પૂછ્યું તો કે હું તારો ભાઈ છું, પ્રેત બન્યો છું. તો મારો ભાઈ અને તું પ્રેત? તો કે હા. તો આમાંથી મને મુક્ત કર. ગોકર્ણ મૂંઝાય છે, આ જીવને મુક્તિ કેમ આપું? બધા ઋષિઓને મુનિઓને તીર્થોમાં બધી ફેરા પણ કોઈ જવાબ આપી શકતો નથી. અને ત્યારે સપ્તર ઋષિએ કીધું છે કે સૂર્યનારાયણને તમે પ્રાર્થના કરો અને સૂર્યનારાયણ કે ને એમ કરો. તો ગોકર્ણ કહે છે ધુંધુકારી તને પ્રેત થવાનું કારણ શું? મેં તો એ કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, પિંડદાન કર્યા છે. ત્યારે ધુંધુકારીએ કીધું કે હું પ્રેત બની ગયો છું એટલે મને પિંડદાન ને કઈ અસર નહીં થાય, એનો પુણ્ય મને મળ્યું નથી. પ્રેત બને એને ભાગવત જ કરવો પડે. સૂર્યનારાયણ અર્ઘા એ પછી સૂર્યનારાયણે ભક્ત માટે પોતાની ગતિ તેને સ્થિર કરી. કાલાનમાં સર્વ ભૂતાત્મા સર્વ જીવોના કર્મનો જે હિસાબ રાખે છે એવા વેદાત્મા વિશ્વતો મુખમ, જેના મુખમાંથી વેદના આત્મા ઉત્પન્ન થયા છે એવા કર્મના સાક્ષી એવા સૂર્યનારાયણ દેવ તમને વંદન કરું છું. મારો ભાઈ પ્રિય બહેનો છે, એમાંથી મુક્ત થવા માટે આપ મને કંઈક ઉપાય બતાવો. અને સૂર્યનારાયણ ભગવાને કીધું છે કે તમે ભાગવતજીની સપ્તાહ કરો. અને ગોકર્ણજીએ ભાગવત સપ્તાહની તૈયારી કરી છે અને ધુંધુકારી આવી અને સભા મંડપની અંદર જગ્યા શોધે છે, ક્યાંય જગ્યા મળતી નથી. એટલે પ્રેત છે ને વાયુ રૂપે હોય છે, એક વાસમાં આવી અને બેસી જાય છે. તો વાસ એટલે વાસના. ગીતાજીમાં ભૂત શબ્દ વાયુ છે. ભૂત એટલે કોઈ પણ જીવ, બધાને ભૂત જ કહેવાય. ને સત્કર્મ ન કરે એ મહાભૂત કહેવાય, ભૂત તો બધા કહેવાય. એટલે ધુંધુકારી પ્રેત રૂપે એમાં બેઠો છે. વાસ એટલે વાસના રૂપી ગાંઠ, જેમ કથાના દિવસ પૂરા થઈ જાય એમ વાસનાની ગાંઠ છૂટતી જાય છે. કારણ કે સંકલ્પ બળ મહાન છે. કથા સાંભળ્યા પછી ઘણી બહેનો કેટલે ભાઈ બહેનો વાંચતા ઘણી કથા સાંભળી લીધી. શું મોરારદાસને કે કથા? તો કે કથા સાંભળી નાખી. રામકૃષ્ણની કથા? તો કે કથા સાંભળી નાખી. તમે સોદાની કથા? તો કથા સાંભળી નાખી. કથા સાંભળી નાખી નહોતી દેવાની, રાખવાની સાંભળી નાખી.
વાસનાની ગાંઠ છે, દીકરીની ગાંઠ, દીકરાની ગાંઠ, પતિની ગાંઠ, ઘરની ગાંઠ, સગા વાલાઓની ગાંઠ છે, વ્યવહારની ગાંઠ છે, આ બધું એ ધીમે ધીમે છોડો તો પછી ભગવાન મદદ કરે. ભક્ત મેરે પ્રેમ છે ચલે તું મેરી ચાલ, મારો ભક્ત છે મારા રસ્તે હાલે ને તો ભગવાન કેમ મદદ કરું, આપણે શરૂઆત કરી તો થાય ને. પ્રેમ વાસનાની ગાંઠ છૂટવા માંડી છે, કથાની પૂર્ણાહુતિ થઈ છે, જય જયકાર થયો છે અને ગોકર્ણને તેડવા માટે વિમાન આવ્યું છે. ધંધુકારીને તેડવા માટે વિમાન આવ્યો. ગોકર્ણ પ્રશ્ન કરે છે કે ગોકર્ણ જ વિમાન માંગ્યો, બીજા બધા કથા સાંભળી તે બીજાને વિમાન તેડવા કેમ ન આવ્યું? મેં કીધું એમ કથા સાંભળી નાખી, કથા સાંભળી નાખી નથી દેવાની, એનું મંડન કરવાનું છે, એનું ચિંતન કરવાનું છે, કથાની યાદ રાખવાની છે કે આપણા જીવનમાં આપણે કથાનો સદુપયોગ કેમ કરવો. કથાને યાદ રાખી આપણે આપણા કર્મ સત્કર્મ બનાવવાનું, ત્યારે કથાના ફળની પ્રાપ્તિ થાય. વિચાર કરો, ભાગવતજીની કથા જો મરેલાને મુક્તિ અપાવતી હોય તો જીવતાને કેમ નહીં? ભગવાને શરીર સરસ મજાનું શરીર આપ્યું છે, આંખો કામ કરે, નાક કાન હાથ પગ મોં બધું કામ કરે છે, તો સદુપયોગ આ દેહથી કરવા માંડી તો ભગવાન આપણને આપશે નહીં? પ્રેતને મુક્તિ અપાવી તો જીવતા જાગતા આપણે છીએ, આપણને મુક્તિ ના અપાવે? અપાવે, પણ વિશ્વાસ રાખો, પણ પુરુષાર્થ કરવો પડે. મુક્તિ દાન એને કરતી હતી, ભાગવત ગર્જના કરે છે કે હું તમને મુક્તિ અપાવી. એક પગલું આગળ ચાલીએ, ભગવાન ચોક્કસ આપણને મદદ કરશે. આમ ભાગવતજીની કથા ગોકર્ણજીએ પૂર્ણ કરી છે. એક ઘડી આધી ઘડી આધીન મેં પુનિયા, તુલસી સંગત સંત કી હરે કો હોયા પધાર. આમ હરે નમઃ જય સદન ઉચ્ચાર થાય છે. કથામાં વિમાન આવ્યું છે, ધંધુકારી એ પ્લેનમાં ગયા છે અને સુખદેવજી મહારાજે આવી જ રીતે પરિચ્છદને કથા કીધી. જય શબ્દ નમઃ શબ્દનો ઉચ્ચાર થવા લાગ્યો. બધા દેવતાઓ પણ કથા એ શ્રવણ કરવા માટે આવેલા છે અને એ બધા દેવતાઓ પણ નાચવા ને કૂદવા કથામાં લાગ્યા. પ્રહલાદજી આવ્યા છે, તાપ દેવા લાગ્યા, ઉધમજી આવ્યા, કાંસિયા વગાડવા લાગ્યા, ભગવાન શંકર કથામાં આવ્યા અને ડમરું વગાડવા લાગ્યા, નારદજી વીણા વગાડવા લાગ્યા. જય શબ્દ નમઃ શબ્દ નો ઉચ્ચાર કરવા લાગ્યા છે. શંકર નું ડમરું બોલે છે, રઘુપતિ રાઘવ કહે નો ડમરું બોલે છે, રઘુપતિ રાઘવ Thank you.
કૃષ્ણની વાસે બોલે છે રાધે રાધે પ્યારો નામ, વિદુરની વાસે બોલે છે ભક્ત વત્સલ હે ભગવાન. Namaha Narayana.